નમસ્કાર મિત્રો હું અલ્પેશ ભટ્ટ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજનો મારો વિષય છે પિક્ચર એટલે કે આપણો જે ફોટોગ્રાફ હોય એને મેગા બાઇટ સાઇઝનો હોય એને કિલોબાઈટમાં કેવી રીતે ફેરી શકાય તેની આપણે જુદી જુદી ટ્રીક જોઈશું મિત્રો આપણે જ્યારે કોઈ જાહેર પરીક્ષા આપવાની હોય અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય ત્યારે ઘણી વખત આપણે સહી અને ફોટો જે છે એ સ્કેન કરીને આપણે અપલોડ કરવાનો હોય છે એનો ફોટો અને આપણા મોબાઈલથી કે અન્ય કેમેરાથી જ્યારે આપણે આપણો ફોટો પાડીએ ત્યારે એ ફોટાની સાઇઝ જે છે એ એક MB થી દસ MB સુધીની હોય છે અને આ સાઇઝ જે છે એની જગ્યાએ આપણે જ્યારે ફોટો અપલોડ કરવાનો હોય એને આપણે પંદર થી ઓછી સાઇઝનો કરીને આપણે એને અપલોડ કરવાનો હોય છે તો આ મેગાબાઈટ બાઇટ સાઇઝનો ફોટો હોય એને આપણે કિલોબાઈટમાં કેવી રીતે ફેરવી શકીએ તેની આપણે આ વિડીયોમાં જુદી જુદી ટ્રીક જોઈશું ફોટાને રીસાઇઝ કરવા માટે એટલે કે મેગાબાઈટમાંથી કિલોબાઈટમાં ફેરવા માટે આપણે એક ફોટોગ્રાફ જોઈશે નમૂના એક સામટા ઘણા ફોટોગ્રાફ હોય તો પણ એને સીધા જ મેગાબાઈટમાંથી કિલોબાઈટમાં એક સામટા પણ ફેરવી શકાતા હોય છે મિત્રો આ રીતથી સૌથી પહેલાં હું એક ફોટોગ્રાફ પસંદ કરીશ અને એ ફોટોગ્રાફ જે છે એ માય ફોટોમાં મેં સેવ કરી રાખ્યો છે હું આ ફોલ્ડર પર ફોલ્ડર ઓપન કરીશ હવે સૌથી પહેલાં હું આ ફોટાની સાઇઝ જોઈશ મિત્રો આ ફોટાની સાઇઝ જે છે મિત્રો મેં એની પર માઉસનું કરસર મૂક્યું છે તમે જોઈ શકો છો કે એની સાઇઝ જે છે એ તમે જોઈ શકો છો એક પોઈન્ટ ઓગણત્રીસ એમબીની છે અને આ ફોટાની સાઇઝને મારે કિલોબાઈટમાં ફેરવી છે બીજી રીત આ ફોટાની સાઇઝ જોવા માટે આ ફોટાની મારે સાઇઝ જોવી હોય તો માઉસનું કર્સર રાખીને પણ જોઈ શકાય છે આની પર હું રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટી પર ક્લિક કરીશ મિત્રો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સાઇઝ એક પોઈન્ટ ઓગણત્રીસ એમબી છે આ ફોટાની સાઈઝ આ સાઇઝની બાજુમાં તમે જોઈ શકો છો એક પોઈન્ટ ઓગણત્રીસ એમ છે ચાલો હું તમને અહીં તમે જોઈ શકો છો આ ફોટોગ્રાફ જે છે એની સાઇઝ જે છે એક પોઈન્ટ ઓગણત્રીસ એમ્બી હજી પણ તમે આ ફોટાની સાઇઝ જોવા માંગતા જોઈ શકો છો નીચે આ ફોટાને મેં સિલેક્ટ કરેલો છે નીચે એક પોઈન્ટ રીતે પણ તમે ફોટોગ્રાફની સાઇઝ જોઈ શકો છો મિત્રો હવે મારે આ ફોટાની સાઇઝ કરવી છે હું આ ફોટા પર ક્લિક કરું છું હવે રાઇટ ક્લિક કરું છું આ ફોટા પર એટલે અહીંયા આગળ ઓપન વિથ નામનું ઓપ્શન આવે છે ઓપન વિથ પર આ વિન્ડોઝ ટેન છે મિત્રો આની અંદર મેં માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર દસ આ સોફ્ટવેર નાખેલું છે તમારી પાસે જો વિન્ડો સેવન હશે તો એની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજર નામનું આવું સેમ આઇકન ધરાવતું સોફ્ટવેર હશે એની પર તમારે ક્લિક કરવાનું છે મારે માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર દસ પર ક્લિક કરવાનું છે મિત્રો એટલે આવું આ રીતનું ખુલશે આની પર માઉસનું કરસર રાખીશ તો પણ તમને એક પોઈન્ટ ઓગણત્રીસ એમ બી દેખાશે મિત્રો હવે હું અહીંથી એડિટ પિક્ચર્સમાં જઈશ અહીંયા એડિટ પિક્ચર આ પિક્ચરને મારે એડિટ કરવું છે એટલે એડિટ પિક્ચર્સમાં જઈશ હું પર ક્લિક કરીશ એટલે એક નવ મેનુ અહીં ખુલશે આમાંથી મારે આ ફોટાને નાનો કરવો છે કોમ્પ્રેસ કરવો છે એટલે અહીં છેલ્લું ઓપ્શન છે જુઓ કોમ્પ્રેસ પિક્ચર્સ એટલે હું એની પર ક્લિક કરીશ એટલે અહીં જુદા જુદા ઓપ્શન મળશે કોમ્પ્રેસ ફોર આના માટે તમે કોમ્પ્રેસ કરવા માગો છો વેબ પેજ પર અપલોડ કરવા માટે ડોક્યુમેન્ટ્સ માટે કે ઇમેઇલ મેસેજ કરવા માટે જો ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશ તો સીધો વીસ પોઈન્ટ પાંચ કેબીનો ફોટો થઈ જશે વે પેજીસ પર કરીશ તો ત્રણ પોઈન્ટ ત્રણ કે થાય છે અને હું ઈ મેસેજીસ આની પર ક્લિક કરું છું આ સોફ્ટવેર મોટે ભાગે મોટેભાગે મોટાભાગના લોકો વાપરતા હોય છે હવે હું અહીંયા ઓકે કરી દઉં છું એટલે ફોટો તમે જુઓ નાનો થઈ ગયો સીધો જ મેગાબાઈટમાંથી કિલોબાઈટમાં થઈ ગયો આ ફોટાને હું સેવ કરવા માગું છું આ પહેલી ટ્રીક છે એટલે હું આ ફોટાને વન નંબર આપીશ મિત્રો સેવ એસ હવે આનો નંબર આપી દઉં છું વન અને હું સેવ કરી દઉં છું ક્રિએટ ફાઇલ કરી દઉં છું હવે હું આને બંધ કરી દઈશ મિત્રો અને ડોન્ટ સેવ આલીશું અહીંયા આગળ કેમ કે જે મૂળ ફોટો છે નહીં તો એ પણ નાનો થઈ જશે હવે જુઓ આ મૂળ ફોટો છે મારી પાસે અને એની સાઇઝ આપણે જોઈએ તો એક પોઈન્ટ ઓગણત્રીસ એમ છે એની બરાબર બાજુમાં હું રિફ્રેશ કરું છું અને બીજો ફોટો જોઉં છું જેને મેં નંબર વન આપ્યો છે અને એની સાઇઝ તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ ઝીરો નવ કેબી છે એટલે કે પંદર કેબી કરતાં આ ફોટો નાનો થઈ ગયો છે હવે તમે આને ઓનલાઈન એપ્લિકેશન માટે અપલોડ કરી શકો છો મિત્રો હવે આપણે બીજી રીતે મેગા બાઇટમાંથી એકેલો બાઇટમાં ફેરવીશું ફોટાને એના માટે આ જે ફોટો જે છે કે જેની સાઇઝ એક પોઈન્ટ ઓગણત્રીસ એમ છે એની ઉપર હું ફરી રાઈટ ક્લિક કરીશ અને આ વખતે હું બીજા ટૂલનો ઉપયોગ કરીશ બીજા સોફ્ટવેરનો ઉપયોગ કરીશ પેઇન્ટ મોટાભાગના કમ્પ્યુટરની અંદર પેઇન્ટ તો હોય જ ઇનબિલ્ડ હોય છે એટલે હું આ પેઇન્ટ પર ક્લિક કરીશ આ પેઇન્ટ ઉપર એટલે ફોટોગ્રાફ ખુલી હશે આ ફોટોગ્રાફની સાઇઝ અહીં લખેલી છે એક પોઈન્ટ ત્રણ એમ અહીં તમે નીચે જોઈ શકો છો એની અહીં આગળ આજે મેં ફોટો ઓપન કર્યો છે એની સાઈઝ જે છે એ એક પોઈન્ટ ત્રણ એમ છે અને એને મારે કિલો બાઇટમાં ફેરવવો છે પંદર કિલો બાઇટ કરતાં ઓછામાં તો એના માટે અહીંથી હું સૌથી પહેલાં અહીં રી સાઇઝ લખ્યું છે જુઓ રી સાઇઝ આ રી સાઇઝ લખ્યું છે એની પર ક્લિક કરીશું કેમ કે મારે આની સાઇઝ ચેન્જ કરવી છે અહીંયા પર્સન્ટેજ લખ્યું છે એની જગ્યાએ હું એની એની બાજુમાં પિક્સેલ્સ લખ્યું છે જુઓ હું એની પર ક્લિક કરીશ મિત્રો અત્યારે આ ફોટો જે છે એ અગિયારસો પિક્સેલ છે પહોળાઈ એની અને જે ઊંચાઈ જે છે વર્ટિકલ એ એક હજાર ચોપન છે અહીંયા આગળ હું સો કરી દઈશ પહોળાઈ જે છે એની સો કરી દઈશ હંડ્રેડ અહીંયા આગળ એની વર્ટિકલ જે છે ઊંચાઈ આપોઆપ આવશે મિત્રો એ તમારે બદલવાની નથી અને અહીંયા આગળ મેન્ટેન આસ્પેક્ટ રેશિયો છે એની પર ક્લિક કરેલું જ રાખવાનું છે એ બદલવાનું નથી તમારે નહીં તો ફોટો જે છે એ બેડોળ થઈ જશે લાંબો ટૂંકો થઈ જશે અને અહીંથી ઓકે કરી દેવાનું છે એટલે ફોટાની સાઇઝ તમે જુઓ કેટલી મોટી હતી ને કેટલી થઈ ગઈ આ પંદર કિલો બાઇટ કરતાં નાનો થઈ ગયો છે ફોટો હવે હું આને સેવ કરીશ ફાઇલમાં જઈશ સેવ એઝમાં જઈશ અહીંયા આગળ તમને ઓપ્શન મળે છે કે તમારે પીએનજીમાં સેવ કરવો છે જે પીજીમાં કરવો છે બીટમેપમાં કરવો છે કે જીઆઈએફ કે બીજા ફોર્મેટમાં ચાલો અહીં પીએનજીની જગ્યાએ આ વખતે હું જેપીજી પસંદ કરું છું તમે બંનેમાંથી ગમે તે પસંદ કરી શકો છો અને આ બીજી ટ્રીક છે એટલે હું આને નંબર બે આપી દઉં છું અને હવે આ ફોટાને હું સેવ કરી દઉં છું મિત્રો અને હું અહીં લખ્યું છે એન ઓકે હું ઓકે આપી દઉં છું ફોટો મારો સેવ થઈ ગયો છે હવે હું ચેક કરી લઈશ અહીં જો એની સાઇઝ ચેન્જ થઈ ગઈ છે ચાર પોઈન્ટ ત્રણ કેબી થઈ ગઈ છે આ જે ફોટો છે કેટલી સાઇઝનો છે ચાર પોઈન્ટ ત્રણ કે એના ડાયમેન્શન પણ તમે અહીં જોઈ શકો છો પહોળાઈ સો છે અને ઊંચાઈ જે છે નાઇન્ટી ફાઇવ પિક્સેલ છે ચલો આપણે હવે જે ફોટોગ્રાફ સેવ કરે છે ત્યાં જતા રહીએ આ બે નંબરનો ફોટો છે એ છે મારો તમે જુઓ એ નીચે ચાર પોઈન્ટ તેત્રીસ કેબી છે એની પર માઉસનું કરસર રાખીને પણ હું જોઈ શકું છું ચાર પોઈન્ટ તેત્રીસ કેબીનો ફોટો થઈ ગયો છે આમ તમે આ રીતે પણ ફોટો જે છે એને મેગાબાઈટમાંથી ફોટોગ્રાફને હવે આપણે ત્રીજી રીતે મેગાબાઇટમાંથી કિલોબાઇટમાં ફેરવીશું મિત્રો આ ફોટા પર હું રાઇટ ક્લિક કરીશ ઓપન વિથમાં જઈશ આપણે આનો ઉપયોગ કર્યો માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર દસ પેઇન્ટનો ઉપયોગ કર્યો હવે હું થ્રીડી પેઇન્ટનો ઉપયોગ કરીશ અહીં પેઇન્ટ થ્રીડી લખ્યું છે મિત્રો હું એની પર ક્લિક કરીશ એટલે આ ફોટો જે છે પેઇન્ટ થ્રીડીમાં ખુલશે હવે આખા ફોટાને મારે પસંદ કરવો છે આખું કેનવાસ પસંદ કરવું છે એટલે હું અહીં કેનવાસ પર જઈશ આ કેનવાસ આખું તમે જુઓ સિલેક્ટ થઈ ગયું છે આખું આખો ફોટો સિલેક્ટ થઈ ગયો છે અહીં આગળ રીસાઇઝ કેનવાસ એટલે આખું આ જે કેનવાસ છે મારે એને રીસાઇઝ કરવું છે આ જે છે એ પિક્સેલમાં છે અત્યારે તમે એના પર્સન્ટેજમાં પણ ફેરવી શકો છો સો ટકા સો ટકા પણ હું પિક્સેલ્સમાં જ ફેરવીશ આ વિડ્થ જે છે એને હું સો કરી દઈશ પહોળાઈ જે છે સો કરી દઈશ એટલે અહીંયા આગળ હું સો કરી દઈશ સો આ લોક જ રાખવાનો છે આસ્પેક્ટ રેખિ રેશિયો જે છે લોક આસ્પેક્ટ રેશિયો આની પર ક્લિક જ રાખવાનું છે નહીં તો ફોટો તમારો બેડોળ થઈ જશે લાંબો ટૂંકો થઈ જશે હવે આ જો મેં બાર ક્લિક કર્યું એની ઉપર સો અને સો પર રાખીને આ તો સો બાય છન્નુંનો ફોટો થઈ ગયો અને આ ફોટો આપણો નાનો થઈ ગયો છે જે મૂળ સાઇઝનો હતો ફોટો એની જગ્યાએ આપણી જરૂરિયાત પ્રમાણેનો થઈ ગયો છે હવે હું આ ફોટાને સેવ કરવા માગું છું મારો ફોટો ઓકે થઈ ગયો છે સે વ્યાઝમાં જઈશ આ ત્રીજી ટ્રીક છે ફોટો છે એટલે હું અહીં ફોટાને પસંદ કરીશ અહીંથી સે વ્યાજમાંથી હું ફોટામાં આવ્યો અને હું ત્રણ નંબરનો ફોટો આપીશ ત્રણ નંબરનો કેમ કે આ ત્રીજી ટ્રીક છે એટલે હું એને ત્રણ નંબર આપું છું મિત્રો ઓકે અહીંયા આગળ તમે આ ફોટાને અન્ય જેપીજી કે અન્ય ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો હું ચાલો આને પીએનજી ફોર્મેટમાં સેવ કરું છું તમે જેપીજી કે પીએનજી ફોર્મેટમાં સેવ કરી શકો પ્રચલિત છે ત્રણ નંબર આપું છું અને સેવ કરી દઉં છું હવે આને હું બંધ કરી દઉં છું અને અહીં લખ્યું છે ધેર આર અનસેવડ તો સે એટલે અહીં ડોન્ટ સેવ આપીશું આ મૂળ ફોટો મારો એમનો એમેરા એટલા માટે અનસેવ આપ્યું હતું આ ત્રીજા નંબરનો ફોટો છે મિત્રો હવે એની પર જો માઉસનો કરસર લાવ તમે જોઈ શકો છો આ ફોટો પંદર કિલો બાઇટ કરતાં નાનો છે એટલે કે બાર પોઈન્ટ ત્રણ કેબીનો છે આને પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કે કોઈ પણ ઉપયોગમાં એને લઈ શકો છો પંદર કેબી કરતા મિત્રો હવે આપણે ચોથી રીત જોઈશું કે જેના વડે ફોટાને આપણે રિસાઇઝ કરી શકીએ છીએ મેગા બાઇટમાંથી કિલોબાઈટમાં હું ફોટા પર રાઇટ ક્લિક કરીશ ઓપન વિથમાં જઈશ અને અહીં ફોટોઝ નામનું જે ઓપ્શન છે વિન્ડોઝ ટેનની અંદર આવતું હોય છે એને હું પસંદ કરીશ એટલે ફોટો જે છે એ આ નવા સોફ્ટવેરમાં ખુલશે અહીંયા આગળ ત્રણ ડોટનું નિશાન છે સી મોર હું એની પર ક્લિક કરીશ મિત્રો એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો ત્રીજા નંબરનું ઓપ્શન છે રી સાઇઝ ફોટાને આપણે સાઇઝ બદલવી છે ચેન્જ કરવી છે એટલે હું રી સાઇઝ પસંદ કરીશ આ ફોટાઓ જે છે એ એમાંથી આપણે સૌથી છેલ્લું ઓપ્શન પસંદ કરીશું ડિફાઈન કસ્ટમ ડાયમેન્શન કેમકે આપણે આપણે આપણી સાઇઝ પ્રમાણે ફોટાને બનાવો છો એટલે હું આ ઓપ્શન પસંદ કરીશ હવે આ ફોટાની પહોળાઈ જે છે હું સો કરી દઈશ સો એટલે હાઈટ જે છે આપોઆપ લેશે મેં તમને કહ્યું છે આ મેન્ટેન આસ્પેક્ટ રેશિયો એની પર ખરાનું નિશાન રાખવાનું છે નહીં તો ફોટો બેડોળ થઈ જશે અને હવે અહીંયા આગળ હું સેવ રી કોપી એની પર ક્લિક કરીશ એટલે કઈ જગ્યાએ કરવો છે કયા ફોર્મેટમાં કરવો છે ફોટો એ પૂછશે પીએનજી છે એટલે પીએનજીમાં જ થશે અને આ ચોથી રીત છે એટલે આને નંબર હું આપું છું ચાર ચાર નંબર ચાર નંબર આપી દઈએ આપણે આને અને હું સેવ કરી દઉં છું ફોટો સેવ થઈ ગયો છે આ એપ્લિકેશનને બંધ કરી દઈશું બહાર નીકળી જઈશું આની અને હું આને રિફ્રેશ કરી દઈશ એકવાર અને આ ચાર નંબરનો ફોટો છે આપણે એની સાઇઝ જોઈ લઈશું તમે જોઈ શકો છો બાર પોઈન્ટ બે કેબી છે આમ મિત્રો તમે આમ તમને યોગ્ય લાગે એ રીતે તમે ફોટાને રિસાઇઝ કરી શકો છો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં